Subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી અંગે પત્રકારોને માહિતી આપી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને આ કમિટી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કમિટીના મિલિંદ તોરવણે, જયંતિ રવિ અને કમલ દયાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં પડતર પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં તેમની કેટલીક જેન્યુઇન માંગણીઓ પણ સામે આવી છે. રિપોર્ટ સબમિટ થવામાં વિલંબ થયો છે, એટલે મોડું થયું છે, પરંતુ થોડી ધીરજ રાખે. આ કમિટીએ એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો સાંભળ્યા અને સાંભળ્યા બાદ આ સંદર્ભમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વાકેફ કરવામાં આવ્યા, જેમાં કેટલાક પડતર વ્યાજબી પ્રશ્નો હતા, જેમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન સંજોગોમાં ગુજરાતમાં આ તબીબો ઉત્તમ પ્રકારની કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી રહ્યા છે અને પૂરી સંવેદના સાથે એમના પ્રશ્નોમાં સંબંધિત વિભાગોએ જે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો એ પૈકીના જુદા જુદા પ્રશ્નો અંગે સંબંધિત નિર્ણય લેવા માટે આ કમિટીએ પોતાનો રિપોર્ટ સરકાર શ્રીમાં સબમિટ કર્યો છે. હું ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના સૌ ડોક્ટરોને વિનંતી કરું છું કે આ દિશામાં સરકાર હકારાત્મક છે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ હકારાત્મક છે. એવા સંજોગોમાં આંદોલનનું કોઈ હથિયાર નો ઉપયોગ ન કરે અને જે રીતે તે કોવિડમાં સેવા આપી રહ્યા છે એ સેવા ચાલુ રાખે. અગાઉ વાત થઈ હતી કે સોમવારે આ અંગે અમે નિર્ણય કરીશું, પરંતુ એ પ્રક્રિયામાં જરૂરી વિગતો એકત્રિત કરવામાં થોડો સમય વધારે ગયો, એટલે એ રિપોર્ટ સબમિટ કરવામાં અમારી થોડી વાર લાગી છે, એટલા માટે એમાં વિલંબ થયેલો છે. પરંતુ બહુ ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંબંધિતોને જરૂરી સૂચના આપેલી છે. આ અને તેમાં ડોક્ટરો અને નર્સોના સંદર્ભમાં પોતાના પ્રશ્નો અંગે ગઈકાલે એમણે અગ્ર સચિવ હેલ્થને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી છે અને એ રજૂઆતના આધારે હેલ્થ ડિપાર્ટમેન્ટ એમાં જરૂરી કાર્યવાહી કરીને સરકાર સમક્ષ રજૂ કરશે. સંબંધિત વિભાગોએ હકારાત્મક અભિગમ આપ્યો છે. આ મુદ્દે કમિટીએ રિપોર્ટ સરકારને સોંપ્યો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે હું GMERSના સભ્યોને વિનંતી કરું છું કે સરકાર તેમના માટે હકારાત્મક છે, માટે હડતાલનું શસ્ત્ર ન ઉગામે.